હેલો મિત્રો, આજે હું તમારા માટે અમેઝિંગ એપ્લિકેશન લાવ્યો છું જેનું નામ છે રમી સર્કલ. આ એપ્લિકેશન એક સ્કિલ બેઝ સેફ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાં તમે ગેમ રમીને પૈસા જીતી શકો છો. અને મિત્રો, આ એપ્લિકેશનમાં 1 કરોડથી પણ વધારે એક્ટિવ પ્લેયર છે. મિત્રો, અગર તમને રમી ગેમ રમતા આવડતી હોય તો તમે આરામથી પૈસા જીતી શકો છો. ના આવડતું હોય તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. પહેલાં તમે પ્રેક્ટિસ ગેમ રમો, એના પછી શીખો, એના પછી તમે કેશવાળી ગેમ રમીને પૈસા આરામથી જીતી શકો. અને મિત્રો, આમાં તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પેટીએમથી આરામથી પૈસા ડિપોઝિટ કરી શકો છો. પહેલાં ડિપોઝિટ પણ તમને 2000 રૂપિયા સુધીનો બોનસ મળશે. અને મિત્રો, આમાં એક ઇન્સ્ટન્ટ વિધ્રો કરીને ઓપ્શન આવે છે, જેમાં તમે જીતેલા પૈસા આરામથી તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો. તો મિત્રો, રમી રમવું ખૂબ જ સહેલું છે. ફોનમાં તો સ્મૂથ છે, વિડીયો સ્ક્રીન પર તમે જોઈ શકો છો. તો રાસ એને જોવો છો, અત્યારે ડાઉનલોડ કરો રમી સર્કલ એપ. ડાઉનલોડ કરવું તમારા જોખમ પર રહેશે, આની તમને લત લાગી શકે છે. અને મિત્રો, આના પહેલા રજિસ્ટ્રેશન ઉપર તમને 2000 રૂપિયા સુધીનું બોનસ મળશે. તો રાહ કેમ જોવો છો? ડાઉનલોડ કરો રમી સર્કલ એપ અને હા, આપણો વિડીયો જોઈ લો. બે દિલ વાળી, તને તો લોકોને હેરાન કરવા સિવાય કઈ કામ નથી, પણ મારે તો કામ છે ને. ચાલ નીકળ હવે. ઓહો, આ તો સવાર સવારમાં ઉજળતો ચાંદ દેખાયો. હવે કાળા ઘુવડ તું પણ આવી ગયો. તમે સવાર સવારે શું નક્કી કર્યું હતું કે કોણે શું ડાયલોગ મારવાનો અને સેમ ડાયલોગ મારીને કેવા શું માંગો છો? સેમ ડાયલોગ સાલા કલ્પા, તે પણ સેમ ડાયલોગ માર્યો હતો. હા ભાઈ, બે આપણે નક્કી કર્યું હતું કે આ ડાયલોગ આપણે કોને મારીશું. ચોપટા ફેરવાઈ જશે. ચલો નીકળો અહીંથી. તને કેવું મસ્ત નામ મળ્યું ને, કાળો ઘુવડ. તો તને બી તો મળ્યું ઘુવડ. એ બધું છોડ ને ભાઈ, ચાંદ તો જતો રહે, હવે બીજો ચાંદ પકડવો પડશે આપણે. પણ એ ચાંદ જોડે તો એનો ચકોર હશે. એ તો જોવાઈ જશે. ચાલ ભાઈ, આ આખા કોમ્પ્લેક્સમાં છોકરા છોકરી કામ કરે છે ને, એ બધાના પોતપોતાની જોડે સેટિંગ છે. ઓલા પંકજ નું ઓલે મોના જોડે સેટિંગ છે, બોલી મીઠા નું સેટિંગ છે ભાઈ, આપણું નથી. વાત તો તારી સાચી છે, પણ આપણું સેટિંગ ક્યાંથી થાય ઘુવડ? કાચમાં જોયું કાળા ઘુવડ. કાચમાં તારું મોઢું જોજે, તને ધોળું કાળું ઘોડ દેખાય છે ને જોડે જોડે તારા બાપાની ભૂલ. ચાલ નીકળ. એ ઈ બધું છોડ દે, અમે મોણના ડાલી ગઈ જો. જોડે જોડે તો એનો મીઠો પણ છે. આજે એના મીઠાનું એક નામ નવું આવ્યું ભાઈ. કયું? મીઠો ઘોડ. પણ આવા તે ઘોડ કીધું ને તો મજા નહીં આવે. કેમ? ઓલી તને કાળો ઘોડ કીધું એટલે ને. હવે ઘોડ કીધું ને કાળો ઘોડ તો તારું ગળું દબાઈ દઈ. નહીં 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 કહો. હાલ આપણે એમનું સેટિંગ બગાડી. સ્વીટુ, તું અમને મોઢે ના લાગ, તું
તમારો એક્ટિવા બેઝમેન્ટમાં પાર્ક કરે પછી આપણે સાથે ઓફિસમાં જઈએ. ઓ શી ટુ આમ આઈને આ રીતે કરી કરીને તો આની છાપ મીઠા જેવી કરી નાખી ભાઈ. તમે બને હલકા એટલે તમારા વિચારો પણ હલકા. હા એ તો મેં પહેલા કે છે ભાઈ. અરે હું શું કહું ભાઈ, આ બોલા રોજ અહીંયા આઈને તને કે મારું એક્ટિવા બેઝમેન્ટમાં પાર્ક કર પાર્ક કર, તને શું ડ્રાઈવર તરીકે રાખ્યો છે શું? ઓ હલકાઓ એવું કાંઈ નથી, મારી મોનાને બેઝમેન્ટમાં ડર લાગે છે એટલે. કોનાથી બીક લાગે? તમારા જેવા ભૂતોથી. હા તો એ પ્રોબ્લેમનો બી આપણે જોડે ઈલાજ છે. શું ઈલાજ છે? હા તો તું રોજ મેકઅપ કર્યા વગર આય એટલે અમારા જેવા ભૂત ભાગી જાય. સ્વીટુ તમારી એક્ટિવા બેઝમેન્ટમાં મૂકાય, ઓફિસમાં જઉં છું. ઓકે હટને ગધેડા, તને બી કહું છું કાળા ગધેડા હટ. યાર આજનો તો દિવસ જ ખરાબ છે, કેવા કેવા નામ મળે છે આપણાને. હજી તો બે આખો દિવસ બાકી. હું શું કહું, અમને બી બેઝમેન્ટમાં થોડું થોડું ડર લાગે તો અમારી ગાડી બી મૂકી દેજે ને. ઓ તમારા બાપનો નોકર નથી, તમને શેનો ડર લાગે? કોનો ડર લાગે એમ? તારા જેવા મીઠા ઘુવડ. તને ના નહીં પાડી મીઠો ઘુવડ ના કહી. એક વાર બોલે ગઈ માં વડે આવીને તારો બાપ. એન્ડ હિઝ નેમ ઇઝ જોન સી. તારો બાપ મને કાળિયા ભરવા આવ્યો, બહુ વાગ્યું એટલે હું મસ્તી કરતો તો સિરિયસમાં મારી લીધું. પાછું નવું નામ પાડ્યું. કયું નવું નામ? કાળિયો ભરવા. મેં વિચાર્યું નતું પણ કાળા ઘોર કરતા કાળિયો ભરવો નામ સારું. હવે હું તારું ઘણું દબાઈ દઈશું. હા ભાઈ જવા દે, ચા પીવી. અને ના ચા નહીં પીવી, આપણે રેડબુલ પીવીએ. તારો બાપો લેવા ગયો તો ઓકાતમાં રહીને કે રે ભાઈ, અને એવું હોય તો ચા ને વેફર ખાઈ લે. ના તો પછી ચા ને સિંગ. બસ એકલા એકલા ખાવાની ને? યાર હિંગા હવે નહીં ખાવી જા. એ યાર આરી આપણી ભાઈ હિંગા મારે નહીં ખાવી તારી સિંગ. યાર ખાને લે યાર. ના પાડીને નહીં ખાવી તો નહીં ખાવી, નહીં ખાવી. સુરી હમણા કરે યાર, તું મને ખીજાય ખીજાય કરે ભાઈ, મને ખોટું ના લાગે. બસ હવે નહીં ખીજાવું તને, કોઈ દી નહીં કહું તું કાળો ઘુવડ. પાકો બોલ્યો. અરે હા હું એવું કેવા માંગતો હવે નહીં કહું કોઈ દી તને. બસ ના કાઢો એટલે ખા. એક માં નહીં ખાવી. મસાલો વધારે છે ભાઈ. બેબી હું તને કે કહેવા માંગુ છું. શું? લે સિંગ ખા ભાઈ, સિંગ ખા ને યાર. હવે આ બંને વચ્ચે બોલ્યા ને તો નહીં છોડું. છોડ ને બેબી, તું મને કઈ કહેવા માંગતો હતો ને? હા અરે જ્યારથી મેં તને જોયું ને ત્યારથી મારા દિલમાં તારા નામનો પ્રેમ વધારે ને વધારે ખાલી થતો જાય. શું ખાલી થઈ જાય છે બોલ તો? એ તો આ સિંગ નું પેકેટ ખાલી થઈ ગયું એવું કહું છું. અને ખાલી થઈ ગયું ભાઈ? તમે બંને ક્યાં ના અમને ડિસ્ટર્બ કરી રહ્યા છો, તમારો પ્રોબ્લેમ શું છે? ના અમને કોઈ પ્રોબ્લેમ નહીં. તો અમારાથી થોડા દૂર ઉભા રહો ને. અમે શું લે દૂર ઉભા રહીએ? આ કોમ્પ્લેક્સ માં અમારી ઓફિસ છે અને આ કોમ્પ્લેક્સ અમારું છે. આ કોમ્પ્લેક્સ નો હું રાજા જયકાંત સિકરે.
તો શાંતિથી ઉભા રહો ને, અમારી વાતોમાં વચ્ચે શું કામ બોલો છો? આ અમારી જગ્યા, આ અમારું કોમ્પ્લેક્સ, આ અમારું મો, અમારે જે બોલવું એમે બોલીશું. તમે બીજી જગ્યા પકડો ને. મે ભી ચલ ને આવા હલકાઓ જોડે મગજમારી ના કરાય. અરે ઓ નિબ્બી, અમે હલકા હે? તમે બીજાના પાર્કિંગ માં ચોટી ચોટી ચિપકા ચિપકી કરો એને શું કહેવાય? તમે કરો એ મોજ, અમે કરી કાકરા. ઓ ભાઈ, મારી બેબી જોડે થોડુંક તમીજથી વાત કર. ઓય બેબી વાળા, તારા બેબીને લઈને ક્યાંક બાવડિયા વાળી જગ્યા હોત કેમ ભાઈ? કારણ કે તમને હજી ઓયોમાં પણ એન્ટ્રી નહીં મળે. ઓય કલ્પા, પેલી વેબસાઇટ કે ને યાર, વિડીયો જોવો છે. ઓ હવસ ખોર, તું એક કામ કરવા આવે, વિડીયો જોવા આવે. હમણાં બોસ આવશે, કામ કર ને આરા. ઓય બોસ આયા, બોસ. ગુડ મોર્નિંગ બોસ. ગુડ મોર્નિંગ બોસ. તમારા મોઢામાંથી ગુડ શબ્દ નીકળતા પહેલા જ બેર થઈ જાય છે, તો મહેરબાની કરીને તમે ગુડ મોર્નિંગ બોલશો જ નહીં. બોલાવો તમે મળ્યો. કાલના પ્રોજેક્ટનું કામ કેટલું પત્યું? ના સર, એ તો બાકી છે. અત્યાર સુધી શું કરતા હતા બંને? અમે તમારા પ્રોજેક્ટનું કામ તમામ કરતા હતા. શું? સર, મારો મતલબ એમ છે કે અમે તમારા પ્રોજેક્ટનું તમામ કામ કોઈ ભૂલ ના રહે એમ સંભાળીને કરતા. ક્યાં? નીચે પાર્કિંગમાં કે ચાની દુકાને કે તમે પેલી કોમ્પ્લેક્સમાં છોકરીઓ ફરે એને બે મતલબના ડાયલોગો મારીને? ના સર, અમારો ડાયલોગ બે મતલબનો ના હોય. શું? કઈ નહીં, કઈ નહીં. આ ઓફિસમાં ટેબલ ખુરશી ખાલી દેખાય ને, એનું કારણ તમે બંને જો. ત્યાં મસ્ત ટેલેન્ટેડ છોકરીઓ કામ કરતી હતી, અત્યારે છોકરી શું, છોકરો પણ કામ કરવા રેડી નથી. આ કોમ્પ્લેક્સમાં આપણી કંપનીનું નામ ખરાબ થયું એ અલગ, એ કોના કારણે? તમારા બંનેના કારણે. સર, તમે ટેન્શન ના લેશો, અમે બંને છીએ ને, બધું કામ સંભાળી લેશું. તંબુરો તમે સાંભળી લેશો? સર, તંબુરો નહીં, કામ. તમારી આ હરકતોને જોઈને મને એવું થાય છે કે અત્યારે જ તમને નોકરીમાંથી કાઢી મૂકું. એવું ના કરી શકો. ખબર છે મને, તમે પેલી શીતલના નામે તમે મને બ્લેકમેલ કરશો. સલાહો, ક્યાં સુધી મને તમે ડરાવશો શીતલના નામે? જ્યાં સુધી તમે અમને નોકરીનો કાઢવાનો વિચાર ભૂલી ના જાઓ ત્યાં સુધી. તમારા કરતા તો પેલી શીતલનો ત્રાસ વધારે છે. ઘરે બેઠા કામ કરે છે, એને હું પગાર આપું છું, છતાં પણ એને ઓછો પડે છે. ખાલી અમે નાસ્તા પાણી કરવા ગયા હતા, એનું આવડું મોટું બિલ, અને તમે બંને પાછા એના એવા કાન ભર્યા છે કે એ તમારો જ સાથ આપે છે. સર, તમે સાચે નાસ્તા પાણી કરી હતા કે પછી ભરપેટ ખાધું હતું? અમે બંને, મારા પર મહેરબાની કરો, ઓલી શીતલના જેમ તમને પણ ઘરે બેઠા બેઠા પગાર આપીશ. પણ તમે મહેરબાની કરીને ઓફિસે ના આવો, કોઈ સારા છોકરા છોકરીઓ કામ કરી શકે એવા સેટ થવા દો. ના સર, અમે હરામનું નહીં ખાતા, અમે મહેનત કરીને પગાર લઈશું. તો મહેનત કરો અને મારી ફાઇલનું કામ પૂરું કરો. એ અમે કરી લઈશું, અમે દમ મારવા જઈએ છે. તમે મારશો દમ? જાઓ, તમે બંને દમ મારો, પણ મારો દમ ના કાઢો. ઓકે સર, તો અમે દમ મારીને આવી. ચાલ મેલે ચાલ. સાહેબ, 100 રૂપિયા આપો ને. કેમ? સિગરેટ પી નથી. શીતલ લખો. લે આ પૈસા, બોલાને આપી દેજે. ઓકે સાહેબ. આ બંનેનો ત્રાસ હવે બહુ થયો, આનો કંઈક ઈલાજ તો કરવો જ પડશે. પણ આટલી બધી વાર કેમ લગાડી? તારા બાપ સાહેબ નું બૂચ મારી 100 રૂપિયા લઈ લીધા. મા મારું બાપ તો ભાઈ કોની બૂચ નું બીજું? એના બોયફ્રેન્ડ જોડે વાત કરતી લાગે છે. હાલ એના વાતમાં ભંગ પડાઈ. હાલો બેબી, સાંભળો, આજે કેટલો મસ્ત મોસમ છે. મન તો એવું થાય છે કે કોઈક રેસ્ટોરન્ટમાં જઈએ અને મસ્ત કેન્ડલ લાઈટ ડિનર કરીએ. આજે ઓફિસ થી જરા વહેલી નીકળજે, હું તને લેવા આવી જઈશ, પછી લોંગ ડ્રાઈવ પર જઈશું. સાચું બેબી, આપણે લોંગ ડ્રાઈવ પર જઈશું? હા સાચું.
ઓકે બેબી, લવ યુ સો મચ. હા બાય. ઓ ઘુવડો, તમે અહીંયા કેમ ઊભા છો? ઓય ઘુવડ ના કે. ઓકે, કાળા ઘુવડને ખાલી ઘુવડ કીધું એટલે ખોટું લાગ્યું. કલ્પા આને કહી દે ઘુવડ ના કે. હા, આને ઘુવડ નહીં કહેવાનું, આનું નામ ઘુવડ નથી. ઓય, તું મારા તરફ છે કે આની તરફ? તારા તરફ ભાઈ. તો પછી ઘુવડ ના બોલ. હા ઓકે, ઘુવડ નહીં કહેવાનું. પણ રોશની આજે લોંગ ડ્રાઈવ પર જવાની અને એ હું જઉં કે ના જઉં એમાં તારે શું કામ? કામ તો હમણાં કઈ નથી, પણ તમે જે લોંગ ડ્રાઈવ પર જવાનો છો ને, એ સાયકલ પર ના જવાય હો. કેમ સાયકલ પર? કેમ કે તારા બોયફ્રેન્ડ પાસે સાયકલ છે ને, એટલે. તમે મારા બોયફ્રેન્ડને ક્યારે જોયો છે? ના, નહીં જોયો. તો તને કેમ નહીં ખબર કે એની પાસે સાયકલ છે, બાઇક કે કાર નથી? એ તો તારા ચોઈસ ઉપર થી લાગ્યું. મારા ચોઈસ ઉપર થી? એ તો અમારા જેવા છોકરાઓને ના પસંદ કરીને કોઈ બીજા છોકરાને પસંદ કર્યો તો પછી એ આલતુ ફાલતુ જશે. અચ્છા, તમારા મનમાં તમે બંને હીરો માંગો છો? હા, અમે હીરો જ છીએ. કાચમાં મોઢા જુઓ છો ને, તમારા બંનેના મોઢા ચિંપાંજી જેવા લાગે છે. અને તું નક્કી કર, ચિંપાંજી કે ઘુવડ? કલ્પા, ઓ એ તો હું આને કહું છું કે પ્રાણી કે પક્ષી એના જેવા નામ ના વાળે ઘડીએ બદલ બદલ ના કર. તમારું દાચું હોય ને, ઓલા ચાંદ માં રહેલું કાળા ડાઘા જેવું બી નથી. આમનો ઈલાજ કરવો જ પડશે. આજે બહુ ઓછા લોકોની હળી કરી યાર આપણે, પણ મજા આવી ખરી હો? મને નહીં મજા આવી. આજે આપણો ફોટો પૂરો કરવાનો, બધાને હળી કરવાની. તર હળી જ કરવી? તો મારા ભાઈ સિગરેટ ફેંકી દે. કેમ? ઓલી મોના અને પંકજ જો કેફેમાં જાય, ચાલ હળી કરી, ચાલ. એક્સક્યુઝ મી વેઇટર, મોના ડાર્લિંગ તું શું ખાઈશ? એક પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ અને કોફી. તું શું કરીશ? તને ખાતા જોઈને મારું પેટ ભરાઈ જશે. તારા સ્વીટુને તારા ખાવાથી નહીં, પણ તારા ઓર્ડરનું બિલ જોઈને પેટ ભરાઈ ગયું. તમે આયા પણ આવી ગયા? અહીંયા શું કામ આવ્યા? અમે પણ લંચ કરવા આવ્યા છીએ. તમે બંને પણ શાક રોટલી ને એવું બધું ખાવ છો? અમે પણ શાક રોટલી ને એવું ખાઈએ, થોડી ઘાસ ખાઈએ. મને તો લાગે તમે બે લોકોનું લોહી જ પીતા હશે. અમે કઈ વેમ્પાયર નથી, કોઈ લોકોનું લોહી પી, જેમ કે આ મીઠાનું. તમે બંને લંચ કરવા આવ્યા તો લંચ કરો ને, લોકોની હળી શું કરો છો? અમે તો લંચ કરી લેશું. તું આ મોનાને રોજ લંચ કરાવે, ક્યારે તને નાસ્તો કરવા દીધો? શું બોલે તું? શું આટલો બધો ખર્ચો કરે છે તો નાસ્તો પાણી તો કરવો પડે ને ભાઈ. ઓ અલકાઓ, તમને ખબર ના હોય તો તમને કહી દઉં, હું મારી મોનાને દિલથી ચાહું છું. દિલથી ચાહે તો શું, નાસ્તા પાણી તો કરે ને ભાઈ. એ પછી તમે હું લેવા ચિંતા કરો છો? મારે જયારે નાસ્તો કરવો છે ત્યારે હું કરી લઈશ, મારે જયારે જમવું છે ત્યારે હું જમી લઈશ. આનો મતલબ તે નાસ્તા પાણી નથી કર્યા ભાઈ, તારા સ્પેર પાર્ટ કમ્પ્લીટ તો છે ને? હા. તમે બંને અહીંથી જાઓ છો કે વેટરને બોલાવીને ધક્કા મારીને અહીંથી કઢાવું? મોના, તને જોઈને એક મસ્ત શાયરી યાદ આવી છે, કહી દઉં? મારે તારી શાયરી નથી સાંભળવી. તારે સાંભળવું જ પડશે. કે દૂરથી જોયું તો ભેંસ દેખાય, કે દૂરથી જોયું ભેંસ દેખાય, જોડે ગયો તો મોડા દેખાય. હવે આ લોકોનું બહુ થયું, વેટરને બોલો. હવે તો આ બંનેનું બહુ થયું, હવે તો ઈલાજ કરવો જ પડશે. હા, હું એનો ઈલાજ કરીશ. વગર થાળી કઈ ખબર ના પડી, પાંદડા પાંદડા અમે નહીં જમી ભાઈ. પાછળ જવો, તમારા પાંદડા ખરી જશે. અત્યારે ધોવાઈ ગયા
કે તો રી ઉભો થઈ જા ઓફિસ માં જવાનું છે ઉભો થઈ ઉભો થઈ ચાલ ચાલ આવ આવ બંને ઓફિસ ની યાદ આવી ગઈ કેમ ફાટેલા ઢોલ જેવી હાલત થઈ ગઈ છે કોઈ હાથ સાફ કર્યા કે શું સાહેબ અમે ઘરે જઈ અમને ઘરે કામ છે હા જાઓ હવે રોજ માટે ઘરે જજો ક્યાં કેમ કે હું તમને નોકરીમાંથી રજા આપું છું એટલે કે કાઢી મૂકું છું તમને બંને ને સર શીતલને ભૂલી ગયા કે શું લાગે છે શીતલનો કોલ કરવો પડશે હા કરો કરો કોલ અહીંયા આવીને કોલ કરો સ્પીકર કર સ્પીકર હેલો શીતલ આ બોસ તને ભૂલી ગયા હે બોસને થોડી તારી યાદ આપને કોણ બોસ તું કોણ બોલે છે હું કલ્પેશ હું કોઈ કલ્પેશ નથી ઓળખતી મને નહીં ઓળખતી અરે કલ્પેશને ના ઓળખતી હોય મને તો ઓળખે છે ને તું કોણ હું મયુર કાડિયો હું કોઈ કાડિયાને નથી ઓળખતી મુક ફોન થઈ હવે શાંતિ ચલો નીકળો ઓફિસ ની બહાર સર પણ અમે તો મજાક કરતા હતા હું મજાક નથી કરતો ને ચલો નીકળો બહાર ચલો નીકળો નીકળો સાહેબ જઈએ છીએ અમે બહાર પણ તમે શીતલને મનાઈ કઈ રીતે તમારા બંનેનો પગાર હું શીતલને આપી દઈશ એ પણ કામ કર્યા વગર સર આ તો ખોટું કહેવાય ને જૈસે કો તૈસા સર પણ અમારો પગાર પગાર કામ કરવાનો હોય કામ તમામ કરવાનું નહીં ચલો નીકળો બહાર ચલો ચલો નીકળો ચલો નીકળો બહાર આજ ભાઈ આવતા નહીં ઓફિસમાં ચાલો આજનો દિવસ બહુ ભારે પડ્યો પેલો મીઠો બી બગડ્યો અને બાકી હતો ને તો બોસ બગડ્યો અને આપણે નોકરીથી કાઢી દીધા બોસ તો બગડ્યો જ તો પણ પેલી શીતલ બગડી ને એમાં આપણી આખી બાજી બગડી તો બરોબર છે પણ હવે તો નવી નોકરી શોધવી પડશે ને પણ આપણાને નોકરી રાખશે કોણ શોધી લઈશું આના જેવો સારો બોસ કાલથી આ કોમ્પ્લેક્સમાં આવવાનું કોઈ કારણ નથી આ કોમ્પ્લેક્સની બહુ યાદ આવશે યાર ઓય તું ટેન્શન ના લે આપણે જતા જતા આજનો દિવસ યાદગાર બનાવતા જઈએ હમ એમ પણ આજનો દિવસ યાદ જ રહેશે યાદગાર બનાવીએ પણ જતા જતા કોની હળી કરીએ ભાઈ કરવી તો છે હળી પણ કોની કરીએ સામે જો ઓલો ચાંદ ઉભો એ એની જોડેનો બોયફ્રેન્ડ બી લાગે છેલ્લે મેં એની હળી કરી ચાલ 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 ભાઈ આપણે એવું કહેતો હતા કે આની જોડે સાયકલ નહીં હોય પણ આ તો જો નવી નવી એક્ટિવા લઈને આવ્યો આ એક્ટિવા ચોરી નહીં ભાઈ જો 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 નંબર પ્લેટ નહીં જો હા પણ રોશની આવા જોડે લોંગ ડ્રાઈવ પર જશે લે મેં પહેલા તો કીધું તો ના પસંદ વાળાને પસંદ કરે તો ફાલતુ જોઈ નહીં યાર ઓ ગધેડાઓ અહીંયા આવો બોલો આ મારો બોયફ્રેન્ડ નથી એડ્રેસ પૂછવા આવડો છે હે તું મારી અને મારા ભાઈ મયુરની પરમિશન વગર તો કોમ્પ્લેક્સમાં કરી ગયો અને પાછો બધાને એડ્રેસ પૂછે તો કોને અમારી રજા લીધી હતી કે નિકળ નિકળ આ તારો બોયફ્રેન્ડ નતો તો તારો બોયફ્રેન્ડ છે કોણ એટલે તમારે મારો બોયફ્રેન્ડ જ જોવો છે ને હા તો જો એ આવે બ્રિંગ ધી એક્શન આ તારો બોયફ્રેન્ડ છે હાય બાબુ હાય બેબી બટ આ ઘોડો કોણ છે ઘૂરી ઘૂરીને જોવે છે બાબુ આ એ જ બંને છે જે તારા ચાંદને ચાંદનો ડાઘ બી નથી સમજતા અચ્છા તો આ બંને છે કોમ્પ્લેક્સ ની નવરી નોટો હે તમને બધાને બહુ અડિયો કરવાનો શોખ છે ને આજે હું તમારી અડિયો કરીશ રોશની બાબુ અહીં આવ બાબુ મારો આઈસ્કો આ
કલ્પા, રોજ આપણે કોકની કોકની હડી કરતા હતા, આજે આપણી હડી થઈ ગઈ ભાઈ. અને જતા જતા બી આપણે જોરદાર નામ મળ્યું આજે. હા, કોમ્પ્લેક્સની નવરી નોટો. કયા છે ભાઈ કોમ્પ્લેક્સની નવરી નોટો? પકડ 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 પકડ.